કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધરતીકંપ થયો એવું લાગે. અહીંયા તો ધરતીકંપ થશે કેમ? આ વર્ષ તમારું બોર્ડ છે એટલે બધી ઢીલી પોચી વાત છે ને, બધી આળસ બધી સાઈડ પર મૂકી દેવો અને બોર્ડ તરફ ધ્યાન આપો અને મારા લેક્ચરમાં કન્ટિન્યુઅસ રહેવો. બહુ જ મજા આવી જશે. તો આપણે પાઠ ચાલુ કર્યો હતો સંભાવના, અને તેનો પહેલો પાઠ આપણે જોયો હતો. અને પહેલા પાઠની અંદર આપણે સંભાવનાની બધી વ્યાખ્યા અને સૂત્ર જોયું. તો યાદ કરો, સંભાવનાનું સૂત્ર શું હતું? કોઈ ઘટના આપણી એ હોય, કઈ ઘટના એ હોય, તો તેની સંભાવના લખવા માટે શું કરતા? પી એ બરાબર એ ઘટનાના ઘટકો ભાગ્યા કુલ ઘટકો. આ યાદ રાખવાનું સૂત્ર હતું. હવે ઘટના તો કોઈ પણ હોઈ શકે, એ હોઈ શકે, બી હોઈ શકે, સી હોઈ શકે, ઈ હોઈ શકે, એફ, કેપિટલ અક્ષર કોઈ પણ ચાલે. તમે એમ કે મારા નામ પ્રમાણે, મારું નામ યોગેશ છે તો વાય રાખવું હોય તો વાય રખાય, તમારું નામ પોપટભાઈ હોય તો પી રાખવું હોય તો રાખે, તમારું નામ જેઠાલાલ હોય તો જે રાખવું હોય તો બી ચાલે. ક્લિયર? હાથીભાઈ હોય તો તમારે ઈ રાખવું હોય તો બી ચાલે. મજાક, ઓકે? પણ સૂત્ર ખબર પડી ગઈ. દરેક જગ્યાએ એક જ આ સૂત્ર મૂકવાનું, ખાલી ઘટના બદલાશે. સમજ પડી આગલા વિડીયોમાં? ન ખબર પડ્યું હોય તો આગલો વિડીયો એકવાર જોઈ આવો, પછી મજા આવશે. હવે સંભાવનામાં એમ કીધું કે જે ઘટના અશક્ય હોય તેની સંભાવના ઝીરો હોય, અને જે ઘટના ચોક્કસપણે ઉત્પન્ન થતી હોય તો તે એટલે એની ઘટના એક હોય, એની સંભાવના, સોરી. એટલે જેમ સૂર્ય પૂર્વમાંથી ઉગે તેની સંભાવના એક, સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તો તેની સંભાવના ઝીરો. ક્લિયર બધા? તો આવી રીતના એમસીક્યુ પણ પૂછાય. ક્લિયર બધા? એટલે સંભાવનાનો જવાબ ઝીરો કરતા ઓછા એટલે માઇનસમાં નહીં આવે, ઓકે? સંભાવનાનો જવાબ એક કરતાં વધારે પણ નહીં આવે, કેમ કે છેદ મોટો, છેદ મોટો હોય એટલે એક કરતાં મોટો જવાબ નહીં. એટલે કોઈની પણ સંભાવનાનો જવાબ ઝીરો અને એકની વચ્ચે હોય. હવે કોઈ ઘટના ન ઉદ્ભવે, એમ કે ધારો કે આ ઘટના એ આપેલી છે તે ન ઉદ્ભવે, અથવા એ નહીં, અથવા એ નથી, આવું કે તો આપણે તો એક જ ભાષા કરવાની, એ નથી એટલે એનો ડેશ કરી દો, એ નથી તો એ ડેશ એટલે એ નથી કહેવાય. તો ત્યારે કુલ સંભાવના એટલે એકમાંથી જે ઉદ્ભવે તે કાઢી નાખવાનું, એટલે પી એ ઉદ્ભવે તે કાઢી નાખ્યું. હવે એકમાંથી જે ઉદ્ભવે તે કાઢી નાખ્યું તો બાકી શું રહી ગયું? ન ઉદ્ભવે તે બાકી રહી ગયું. ક્લિયર મગજમાં બધાને? ક્લિયર? ધારો કે 52 પત્તામાંથી એમ કે એક પત્તું પસંદ કરે તે એકો ન હોય. હવે એકો ન હોય તો એકાના પત્તા કેટલા આવે? 52માં 4 પત્તા આવે, તો એ 4 પત્તા કાઢી નાખો તો બાકી કેટલા રહી ગયા? 48 ભાગ્યા કેટલા? 52 થઈ ગયા. જવાબ આવી ગયો. તમારે કરો તો પહેલાં એકાની સંભાવના હોતી કાઢો, તો એકા કેટલા? 4 ભાગ્યા કુલ કેટલા? 52. તો બીજો તો એકો ઉદ્ભવે એટલા માટે 4 ભાગ્યા 52, તો એમાંથી તમે 52 લસા લેવો તો 52 - 4 તો કેટલા? 48 ભાગ્યા 52 આવી ગયા. કેમ? તો બીજો. આવી રીતના તમે આ સૂત્રોની મદદથી પણ કોઈની સંભાવના શોધી શકો. યાદ આવ્યું મગજમાં? ટૂંકમાં ઘટના ન ઉદ્ભવે એવી સંભાવના પૂછેલી હોય તો કુલ સંભાવનામાંથી ઉદ્ભવે તે સંભાવના કાઢી નાખવાની. સમજ પડી બધાને? તો આ સૂત્ર તમારા મગજમાં ક્લિયર છે ને? તો આપણે આજે દાખલાની શરૂઆત કરીએ. સમજ પડે બધાને? તો તે માટે તમને કેટલાક પરિણામો મેં ગયા વખતે બતાવેલા, નિદર્શાવકાશ બતાવેલો, તો તેના શક્ય પરિણામો બધા લખવાના. જેમ કે શક્ય પરિણામ એટલે શું? ધારો કે આપણે કીધું એક ઘરમાં 2 બાળકો છે, તો તમારા મગજમાં શું આવે? 2 બાળકો કયા હોઈ શકે? તો તમારા મગજમાં આવી શકે, સાહેબ તે બાળકો 2 છોકરા બી હોઈ શકે, બીબી, એમાં પહેલો છોકરો હોય ને બીજી છોકરી બી હોઈ શકે. સાહેબ વાત સાચી? સાહેબ પહેલી છોકરી ને બીજો છોકરો હોય કે નહીં? હોઈ શકે. સાહેબ બંને છોકરી હોય કે નહીં? હોઈ શકે. તો આ બધા જે શક્ય પરિણામો કહેવાય એને આપણે કહે નિદર્શાવકાશ. એ કુલ પરિણામ આવશે. એ કયું આવશે? કુલ પરિણામ. અને પછી આપણે ઘટનાઓ લખવાની. તેમાં હવે તમારા ગણિતની અંદર 2-3 શબ્દો જે અમારા જૂના ગણિતની અંદર ભૂમિતિનું માળખું આવતું,
તેમાં અમુક શબ્દ બહુ ફેવરેટ હતો, જેમ ઓછામાં ઓછો, ઓછામાં ઓછો આવું આવે, અને વધુમાં વધુ આવો શબ્દ આવે. તો આ બેનો અર્થ સમજો, ઓછામાં ઓછોનો અર્થ એના કરતાં વધારે ચાલે, એના કરતાં વધારે ચાલે, યાદ રાખજો. વધુમાં વધુ એટલે એના કરતાં ઓછું ચાલે. આ ઊંધું યાદ રાખી મૂકો. કેમ? હવે તમને એમ કે ઓછામાં ઓછા 10 રૂપિયા જોઈએ, એના કેટલા 10 કરતાં ઓછા આપે તો ચાલે? નહીં ચાલે. 10 કરતાં વધારે હોય તો ચાલે. પછી કે વધારેમાં વધારે 100 રૂપિયા જોઈએ, એનો મતલબ કે 100થી વધારે નહીં જોઈએ, એટલે 100થી ઓછા ચાલે. વાતમાં સમજ પડી? એટલે આ બે શબ્દનો અર્થ સમજી લો. ઓછામાં ઓછું એટલે તે અને તે કરતાં વધારે, વધુમાં વધુ એટલે તે અથવા તે કરતાં ઓછું. ક્લિયર બધા? તો તમને દાખલા આવડી જશે. આપણી શરત, દાખલાની શરૂઆત કરીએ. આપણે એક સિમ્પલ દાખલો ધારો કે વાત કરીએ. ઓકે, તો શરૂઆત કરીએ. જો ધારો કે આપણે એક દાખલો લઈએ સિમ્પલ, આ ચેપ્ટરની અંદર મજા આવે તેવા દાખલા, એટલે સિક્કો ઉછાળવાનો. તો સિક્કાને 2 વાર ઉછાળીએ, અથવા અલગ અલગ 2 સિક્કા સાથે લેવો અને ઉછાળો, એનો મતલબ કે સિક્કા 2 વાર ઉછાળ્યા. ટક મગજમાં આવી ગયો? તો સિક્કા 2 વાર ઉછાળીએ એટલે આપણને પરિણામ મળે, કાં તો HH મળે, HT મળે, TH મળે, TT મળે. આવા પરિણામો આવી શકે? આવી શકે. હવે એમાં તમને પૂછે કે સિક્કા 2 વાર ઉછાળવાના પ્રયોગમાં બરાબર 1 છાપ મળે તેની સંભાવના શોધો. એટલે ઘટના કઈ કીધી? 1 છાપ મળે. આવ્યું મગજમાં? હવે 1 છાપ મળે તેવા ઘટકો કોણ દેખાય? તો અહીંયા પહેલાં જો કુલ ઘટકો કેટલા છે? 4 છે. હવે 1 છાપ મળે તેવા એટલે કોણ છે? HT અને TH. આ છે 2 લોકો, 1 છાપ, બરાબર 1 છાપ. તો 2 ઘટકો, તો તમારે ઘટનાના ઘટકો 2 અને કુલ ઘટકો તમારે 4 લેવા. બરાબર 2 છાપ મળે એમ કે, તો બરાબર 2 છાપ એટલે આ જ ઘટકો, એટલે કેટલા ઘટકો મળે? HH, એટલે 1 જ ઘટક મળે. તો અહીંયા સૂત્ર 1 જ મૂકવાનો, ના જવાબ આવે 1/4. પણ દરેક વખતે યાદ રાખજો, બોર્ડની અંદર રોકડા માર્ક લેવું હોય તો પહેલાં પ્રયોગના પરિણામ લખો, પછી ઘટના લખો, અને સૂત્ર લખો, અને સૂત્રમાં તમારી વેલ્યુ મૂકો. સિમ્પલ મગજમાં આવે? હવે અહીંયા દાખલો અહીંયા મેં બદલી કાઢો, અહીંયા દાખલો બદલી કાઢો. જોજો ખાસ, ઓછામાં ઓછી, ઓછામાં ઓછી 1 છાપ મળે. આવું કે? તો 1 છાપનો મતલબ 1 કરતાં વધારે બી ચાલે. તો 1 વારા લખવાના અને વધારે એટલે 2 વારા લખવાના. તો પરિણામ કેટલા આવ્યા એમાં? 3 આવ્યા. તો અહીંયા પાછું સૂત્ર લખો, ઘટનાના ઘટકો 3 અને કુલ પરિણામ તો આપણને ખબર છે 4. સમજ પડી કે નહીં પડી? ક્લિયર બધા? તો આવી રીતના કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપી શકે. તમને એમ કહે કે ઓછામાં ઓછી 1 છાપની જગ્યાએ અહીંયા શબ્દ વધુમાં વધુ હોઈ શકે. ધારો કે ઓછામાં ઓછી 1 છાપ, એની જગ્યાએ વધુમાં વધુ, વધુમાં વધુ 1 છાપ. તો એનો મતલબ કે આપણે શું કીધું? વધુમાં વધુ 1 છાપ, એનો મતલબ કે 1 કરતાં ઓછા બી ચાલે. તો 1 વાળા લખવાના અને ઓછા એટલે તો 0 વાળા, તો આ બી લખાય. તો બી આ પરિણામ 3 થઈ ગયા, ને તો બી જવાબ 1 જ આવ્યો, 3/4. એટલે વધુમાં વધુ ઘટકો અને ઓછામાં ઓછા ઘટકોનો અર્થ ખબર પડ્યો બધાને? ક્લિયર? દાખલા બહુ ઇઝી છે ને. ચાલો આપણે બીજો એક જોઈએ, 52 પત્તાવાળી ગેમવાળો જોઈએ. ઓકે, તો આપણને ખબર કે 52 પત્તાની અંદર શું આવે? તો યાદ રાખો, 52 પત્તાની અંદર 26 કાળા રંગના આવે, 26 લાલ રંગના આવે. 26 કાળામાં બી આવે 13 ફલ્લીના અને 13 કાળીના આવે. લાલ રંગમાં બી આપણને ખબર 13 ચોકટના આવે અને 13 લાલનો આવે. લાલ રંગના ખબર છે ને લાલનો આ ફરક છે, એટલે લાલ રંગનામાં તો ચોકટ બી આવે ને લાલ બી આવે, તો 26 આવે. પણ માત્ર ચોકટના કીધાય તો 13, માત્ર લાલના કીધાય તો 13, તેમ કાળી અને ફલ્લીનો. અને ચિત્રવાળા પત્તા, ચિત્રવાળો એટલે જે ચહેરો આવે તેવો, તો એમાં ગલ્લા રાણી અને બાદશાહ આવે. યાદ છે? કયું આવે? ગલ્લા રાણી અને બાદશાહ. તો દરેકના 4 પત્તા આવે, એટલે તે બી પત્તા કેટલા આવે? 13 આવે. કેટલા પત્તા આવે? 13. તો આવી રીતના પત્તાની રમતની અંદરનો બી તમને પ્રશ્ન ક્લિયર હોવું જોઈએ.
તો હવે સિમ્પલ કેવી રીતના પૂછે? તો તમારો એ દાખલો જોજો, તમને ધીરે ધીરે બધા દાખલા આવડી જશે, બરાબર, મગજમાં આવે. અને આનો આપણે એક હાર્ડ દાખલા, જે લીપ વર્ષનો પ્રોબ્લેમ છે, બધા લીપ વર્ષનો હોય, લીપ વર્ષ હોય તો શું કરવાનું, પાસાવાળા દાખલા, તો પાસાવાળા દાખલાનો બી આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવશું, એટલે આનો પાર્ટ 3 આવશે આપણો. ઓકે, તો નેક્સ્ટ અઠવાડિયામાં તમે એ પણ જોજો. તો ચાલો, 52 પત્તાવાળી ગેમમાં એમ કીધું કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તો યાદચ્છિક રીતે પસંદ કરીએ. તો પહેલામાં પહેલાં કુલ પત્તા કેટલા છે આપણા પર? 52. આવી ગયું મગજમાં બધાના નિદર્શ અવકાશ? હવે બધા લખવાની જરૂર નથી, ખાલી 52 પત્તા લખ. હવે એની અંદર ઘટના પૂછે, ચિત્રવાળા પત્તા હોય તેની સંભાવના શોધો. તો આપણે ચિત્રવાળા પત્તા જોવાના. તો ચિત્રવાળા પત્તા કેટલા આવે આપણે કીધું? 13. તો પાછું સૂત્ર મૂકો, તો ઘટનાના ઘટકો 13 અને કુલ ઘટકો કેટલા? 52. પછી જે ભાગાકાર ઉડે તે તમારે ઉડાડવાનું. ક્લિયર બધા? આની જગ્યાએ તમને એમ પૂછે, મારે લાલ રંગના પત્તા હોય, ઘટના કઈ કીધી? લાલ રંગના પત્તા. તો લાલ રંગના પત્તા કેટલા આવે? 26. તો તમારે અહીંયા સૂત્ર એ જ મૂકવાનું અને 26ના છેદમાં 52. ક્લિયર? ભાગાકાર ઉડાડી દો, 26 નું 52, તો 1/2 થઈ જાય. રહ્યા જવાબ આવી જાય. તમારો ડારો કે દાખલો હોય, પસંદ કરેલું પત્તો બાદશાહ હોય, તો બાદશાહ હોય આપણે કીધું, તો બાદશાહના પત્તા કેટલા આવે આપણને? 4. તો 4 આવે અને કુલ પત્તા 52. હંમેશા છેદ મોટો આવે, ખ્યાલ આવે? કોઈ વાર એમ પૂછે બાદશાહ ન હોય તો 52 પત્તામાંથી બાદશાહ કાઢી લખવાના. તો બાદશાહ કાઢી લખે તો કેટલા પત્તા આવે? 48. તો 48 ભાગ્યા 52, જવાબ આવી જ જાય. શોર્ટ એન્ડ કટ. સૂત્ર રીતના બી બીજું આવે, પેલું એડેસવાળું, પણ આપણે આ શોર્ટકટ જોવાનું. એટલે દરેક પત્તાની રમત આવે, ગમે તે આવે, દાખલો આવડે આવડે ને આવડે. ઇઝી છે બધાને? કમ્પ્લીટ મગજમાં આવે બધાને? કોઈ પ્રશ્ન નહીં આવતો હોય તો તે બી ધ્યાનમાં રાખશો. ધારો કે આની જગ્યાએ સમજો કે આપણે પત્તાની રમતમાં આપણે ધારો કે એક દાખલો સિમ્પલ લઈ લે, પછી ડીપના દાખલા લેશો. પાસાને એકવાર ઉછાળીએ, તો પાસાને એકવાર ઉછાળે તો આપણને ખબર કે 6 પરિણામ મળે. હવે એમાંથી આપણને કીધું કે અયુગ્મ અંક મળે. ધારો કે તમને અયુગ્મ અંક મળે તો એ આપણી ઘટના કહેવાય. તો અયુગ્મ અંક કોણ કહેવાય? આમાં 3, 1, 3 અને 5 અયુગ્મ અંક કહેવાય. તો કેટલા ઘટકો આવ્યા? 3. અને કુલ ઘટકો કેટલા છે આપણા પર? 6. તો આવી રીતના અહીંયા કુલ ઘટકો લખવાના 6 અને ઘટના લખવાની, ને ઘટનાના ઘટકો કેટલા આવ્યા? 3. અને સૂત્ર મૂકો, 3 ના છેદમાં 6. તમને પૂછે યુગ્મ અંક બોલે, આમાં કોણ આવે? ધારો કે યુગ્મ અંક, તો 2, 4, 6 આવે, તો બી કેટલા આવે? 3 ના છેદમાં 6. ક્લિયર બધા? ધારો કે તમને એમ કીધું 4 કરતાં મોટી મળે, મોટી, તો 4 કરતાં મોટું કોણ? 5 ને 6. કેટલા અંક મળ્યા? 2. તો પાછું સૂત્ર મૂકો, 2 ના છેદમાં 6 જવાબ આવે. સિમ્પલ, કેટલું ઇઝી છે આ સંભાવના. રોકડા માર્ક આવે પરીક્ષામાં, રોકડા માર્ક આવે. ધારો કે એમ કે 4 કરતાં નાની, અને એમાં લખે 4 અને 4 કરતાં નાની, તો 4 અને 4 કરતાં નાની, તો 4 બી લેવાના ને નાના બી લેવાના, તો 1 થી 4 એ 4 બધા લેવાય. એનો મતલબ કેટલા અંક મળ્યા? ઘટનાના ઘટકો 4 અને કુલ ઘટકો કેટલા મળ્યા? 6. ઇઝી છે? બહુ ઇઝી છે. તો આવા દાખલા તમારે અંદર અંદર બધા. હજુ એક દાખલા જોઈ લે, ખરા યાદ આવી ગયું મને, એકવાર પાછું જોઈ લે આપણે. ધારો કે એક પેટીની અંદર 4 લાલ રંગના, 2 ભૂરા રંગના, 3 સફેદ રંગના દડા છે, અથવા મીઠાઈ છે, ગમે તે આપે, અને તમને કહે કે યાદચ્છિક રીતે એક દડો પસંદ કરો, મીઠાઈ હોય તો મીઠાઈ પસંદ કરો, લખોટી હોય તો લખોટી પસંદ કરો, તો તેની સંભાવના શોધો. આવું પ્રશ્નો પૂછાય તો તમારે ઘટના જે આપેલી હોય તે, ધારો કે લાલ રંગની મીઠાઈ હોય, કાં તો પછી લખોટી હોય, કાં તો દડો હોય, ગમે તે પૂછે, સમજી ગયા બધાને? તો તમારે તે ઘટના લખવાની, લાલ રંગના દડા કેટલા છે? 4. સંભાવનાનું સૂત્ર મૂકો, 4
કુલ કેટલા? તો 4 ને 2 6 ને 3 કેટલા? 9 કુલ દડા છે, તો નીચે 9 આવવા જોઈએ. સિમ્પલ. તમને કે બે ભૂરા રંગના દડો જે પસંદ થયો તે ભૂરા રંગનો હોય, તો ભૂરા રંગના કેટલા દડા? 2. તો એ 2 ના છેદમાં 9. તમને કે આમાંથી કે કાળા રંગનો દડો પસંદ કરે, કાળા રંગની લખોટી, તો વિચારો આમાં કાળા રંગની લખોટી છે નથી, તો 0. કાળા રંગના માટે શું આવે? 0. તો 0 ભાગ્યા કુલ એટલે જવાબ 0 જ આવે. એને કહેવાય અશક્ય ઘટના. લખોટીવાળા દાખલા, મીઠાઈવાળા દાખલા, દડાવાળા દાખલા સમજ પડી. દરેક જગ્યાએ સૂત્ર તો એક જ ખાનદાન. કેવું ખાનદાન? એક જ ખાનદાન. કેવી મજા આવી? સમજ પડી? અને સરળ છે કે નથી સરળ? સરળ છે તો કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, અને મેક્સિમમ બધા લોકોને મોકલાવો. મેક્સિમમ લોકોને મોકલાવો. ગવર્મેન્ટ સ્કૂલમાં જે બધા ભણતા છે તે લોકો તો એટલી યુનિટી રાખીને એકે એક જગ્યાએ મોકલાવો, બહુ મજા આવશે. તમને કોઈ જરૂરિયાત નથી. અને આનાથી બી ડિટેલમાં જો વધારેમાં વધારે ડિટેલમાં ભણવું હોય તો મારું ઓફલાઈન ટ્યુશન પણ ચાલે છે, બરાબર ને? તો તેમાં મળી શકો, કોન્ટેક નંબર મળી જશે, શોધો અને એકબીજાને કોન્ટેક કરો અને કોમેન્ટની અંદર મારો નંબર હશે. ઓકે, મળીએ. બાય બાય.